हरिओम, मारू नाम छे हरवरा मनीषा कनेलाल। हूँ एस टी मेहता बी एड कॉलेज में भणु छूँ। आजनो मारो टॉपिक छे माइक्रो टीचिंग नो अर्थ, संकल्पना अने प्रायोगिक शिक्षण नी त्रुटिओ। प्रस्तावना: शिक्षण ने विद्यार्थी वर्तन में इष्ट परिवर्तन लावनारी प्रक्रिया छे। अध्येता वर्तन में परिवर्तन लावा माटे बाळकों ने वर्ग में विविध प्रकारना समुद्र शैक्षणिक अनुभवों पूरा पाडवामां आवे छे। आ अनुभवों पूरा पाडवामां शिक्षण महत्वनी भूमिका भजवे छे। कोठारी पंचे पण भारतनुं भावि शाळाना वर्गखंडोमां घडાઈ રહ્યું છે એ વિધાન દ્વારા કેળવણીના મહત્વના ઘટક શિક્ષક અને તેની ભૂમિકા પ્રત્યે અંગુલિક નિર્દેશ કર્યો છે। શિક્ષણ એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે, તેનો એક ધ્રુવ અધ્યાપક અને દ્વિતીય ધ્રુવ વિદ્યાર્થી યા અધ્યેતા છે। આ બંને ધ્રુવોના આઘાત અને પ્રત્યાઘાતમાંથી શિક્ષણની પ્રક્રિયા જન્મે છે। આથી શિક્ષણના મહાવર્તુળના કેન્દ્રસ્થાને બાળક હોવા છતાં શિક્ષણ બાળકને કેન્દ્રમાંથી રાખીને શિક્ષણ કાર્ય કરે તે અભિપ્રેત છે। માઇક્રો ટીચિંગનો અર્થ અને સંકલ્પના: સામાન્ય રીતે માઇક્રો ટીચિંગનો અર્થ સૂક્ષ્મ અથવા નાનું એવો કરવામાં આવે છે। આથી માઇક્રો ટીચિંગ પાઠનો પાઠ્યવસ્તુ ઓછું હોય, વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય, પાઠનો સમય ઓછો હોય તેને માઇક્રો ટીચિંગ કહેવામાં આવે છે। માઇક્રો ટીચિંગનો અર્થ અને સંકલ્પના સમજવા માટે આપણે માઇક્રો ટીચિંગની વિવિધ વ્યાખ્યાઓ જોઈશું। માઇક્રો ટીચિંગ એ નાના પાયા પરનો શિક્ષણનો પ્રયોગ છે। માઇક્રો ટીચિંગનો અર્થ: વર્ગના કદ અને સમયની દ્રષ્ટિએ માઇક્રો ટીચિંગ એ માપી શકાય એવી અધ્યાપન પ્રક્રિયા છે। કલમ, બેક અને અન્યના મતે માઇક્રો ટીચિંગ એ વર્ગ શિક્ષણ માટેના શિક્ષકના વર્તનમાં ફેરફાર લાવવા માટેની અસરકારક પ્રયુક્તિ છે। એલોન અને ઈવના મતે માઇક્રો ટીચિંગ નિયંત્રિત પરિસ્થિતિમાં વિશિષ્ટ શિક્ષણ વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને એક અધ્યાપન કૌશલ્યમાં પ્રાવીણ્ય મેળવી બીજા કૌશલ્યમાં આગળ વધવા શિક્ષણ વ્યવહાર કરાવે છે। માઇક્રો ટીચિંગમાં શિક્ષણની પ્રક્રિયાઓ, સમય, પાઠની લંબાઈ અને વર્ગનું કદ નાના માપમાં હોય છે। મેકોલમ અને લોર્ડના મતે માઇક્રો ટીચિંગ એ રૂઢિગત શિક્ષણ પ્રણાલીમાં પ્રવેશતા પહેલાં શિક્ષણ તેના વર્ગ વ્યવહારના કૌશલ્યોમાં પ્રાવીણ્ય મેળવવામાં સહાય કરનાર કાર્યક્રમ છે। પેક અને ટુકરના મતે માઇક્રો ટીચિંગે અધ્યાપન કૌશલ્યના વિકાસને સરળ બનાવવા વિડીયો રેકોર્ડ વાપરી પ્રતિશોષણ સાથે વિશિષ્ટ અધ્યાપન કૌશલ્યોને સંક્ષિપ્ત રીતે સમજાવવાની પ્રયુક્તિ છે। પાસી અને સહાના મતે કેટલાક અધ્યાપન કૌશલ્યો જેવા કે પ્રશ્ન કૌશલ્ય, સુદઢીકરણ કૌશલ્ય, મૂડ તેમજ અશાબ્દિક સંજ્ઞાઓ અને ઉદાહરણ કૌશલ્ય વિકસાવવા માઇક્રો ટીચિંગ એક અસરકારક પ્રયુક્તિ છે। ઉપરની વ્યાખ્યાઓ પરથી ફલિત થાય છે કે માઇક્રો ટીચિંગ એ વર્ગ અધ્યાપનની કોઈ પદ્ધતિ નથી, પરંતુ એ પ્રશિક્ષણ કાર્યક્રમને અસરકારક બનાવવા માટેનો પૂરો અભિગમ છે। માઇક્રો ટીચિંગની સંકલ્પના અને તેના લક્ષણો: શિક્ષક કોઈ એક ચોક્કસ કૌશલ્યને કેન્દ્રમાં રાખે છે। શિક્ષક થોડા સમય માટે જ શીખવે છે, થોડા સમય માટે મતલબ કે 6 મિનિટ। શિક્ષણ કાર્યને અતિસર અને નિયંત્રિત બનાવવું: શિક્ષણ અલ્પસંખ્યાના વિદ્યાર્થીઓને જ શીખવે છે, 5 કે 7 વર્ષના। શિક્ષક થોડુંક વિષયવસ્તુ શીખવે છે। આ માઇક્રો ટીચિંગ, આ સૂક્ષ્મ શિક્ષણ એ અધ્યાપન માટેની પ્રયુક્તિ છે, કૌશલ્ય કેન્દ્રિત તાલીમ છે। આવા કૌશલ્યલક્ષી અભિગમના મહત્વના લક્ષણો જ્હોન એમ મીરે આ રીતે રજૂ કર્યા છે। વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદા: માઇક્રો ટીચિંગમાં વિદ્યાર્થીઓની સંખ્યા અતિ મર્યાદિત પ્રમાણમાં રાખવામાં આવે છે। લગભગ 5 થી 7ની વિદ્યાર્થી સંખ્યા સમક્ષ પાઠ આપવામાં આવે છે। સમય મર્યાદા: માઇક્રો ટીચિંગની પાઠના સમય મર્યાદા પણ સૂક્ષ્મ હોય છે। પ્રશિક્ષણાર્થી 5 થી 7 મિનિટના સમયગાળામાં શિક્ષણ કાર્ય કરે છે। પાઠ્યવસ્તુ: માઇક્રો ટીચિંગ દ્વારા શીખવવાનું પાઠ્યવસ્તુ કે વિષયાંક કે એ કંપન નાનો હોય છે। 5 થી 7 મિનિટમાં શિક્ષણ કાર્ય પૂરું થઈ શકે તેવડો અતિ નાનો એકમ પસંદ કરવામાં આવે છે।
अध्यापन कौशल्य विविध प्रकारना अध्यापन कौशल्यमांथी मुख्य एक के बे अथवा त्रण थी चार कौशल्य पसंद करी वारफरती एक एक कौशल्य पर ध्यान केन्द्रित करी पाठ आपवामां आवे छे। आम थवाथी एक कौशल्य वधु सारी रीते हस्तगत करी शकाय छे। आम माइक्रो टीचिंग एक कौशल्य लक्षी अभिगम छे। प्रायोगिक शिक्षणनी त्रुटिओ प्रशिक्षण संस्थाओं में अपाता अध्यापन पद्धतिओना सैद्धांतिक शिक्षण और प्रत्यक्ष प्रायोगिक कार्य वच्चे योग्य समन्वय संधतो नथी। तालीमार्थीओ में पद्धतिओना वर्गखंड में विनियोग करवानी बाबत में योग्य समझनो अभाव प्रवर्ते छे। प्रशिक्षणार्थीओ समक्ष आदर्श पाठोनो योग्य नमूनाओनो पर्याप्त निर्देशन थतु नथी। अध्यापन मंदिरों में अध्यापन करनार प्राध्यापकों आदर्श पाठोना नमूनाओं योग्य निर्देशन करवामां निष्फळता अनुभवे छे। विविध पद्धतिओ द्वारा प्रत्यक्ष पाठो आपवानुं शीखवामां आवतुं नथी। केटलीक चीला चालू पद्धतिओनो ज उपयोग शीखवामां आवे छे। शिक्षणना हेतुओ वर्तन परिवर्तन प्रवृत्तिओ के शैक्षणिक अनुभवों बाबतमां योग्य समझनो अभाव जोवा मळे छे। प्रशिक्षण कॉलेजोना अध्यापकों पर शैक्षणिक हेतुओं प्रवृत्तियों के शैक्षणिक अनुभवों विषे दृढ़ा अनुभवता जोवा मळे छे। बधी ज बाबतों के कौशल्यों विकास एक साथे अपेक्षित बने छे। बधी ज बाबतों एक साथे निरीक्षण करवानो होवाथी प्रशिक्षणार्थीओना केटला कौशल्योना निरीक्षणने अन्याय थाय छे। प्रशिक्षणार्थीओमां निश्चित कौशल्य केरवाय के न केरवाय परंतु मर्यादित संख्याना पाठो अपावी ते कौशल्यो केरवाई गया छे ते मानी लेवामां आवे छे। अंतदृष्टियुक्त प्रगावन अने शक्तिशाली तालीमार्थीओ अने सरेराश तालीमार्थीओ माटे एक ज सरखा समान संख्याना मर्यादित पाठो आपवामां आवे छे। प्रायोगिक पाठो माटे पूर्वभिमुख करवाना कार्यक्रमो पूरता छे। प्रशिक्षणार्थीओमां संशोधन प्रवृत्ति अने नवीनीकरण के प्रयोगात्मकतानो अभाव होय छे। प्रशिक्षणार्थीमां लघुता ग्रंथि अने सभाशोभ प्रवर्ते छे। आथी ते शिक्षण कार्यमां केटलीकवार निष्फळ जाय छे। तेઓ केटलीकवार हताशा के निराशानो शिकार बने छे। ઉપરની ત્રુટીઓના સંદર્ભમાં શિક્ષણના જાણીતા તો દરિદ્રો જેવા કે ડોબી કે પાછી અને અન્ય મહાનુભાવોએ તેમના અનુભવોના નિષ્કર્ષોને આધારે નોંધ્યું છે। આમ પ્રશિક્ષણ સંસ્થાઓમાં અપાતું શિક્ષણ સૈદ્ધાંતિક વધારે રહે છે। પ્રાયોગિક કાર્યમાં માત્ર કર્મકાંડ કરીને વેઠ ઉતારવામાં આવે છે। તેથી શિક્ષણાર્થીઓ તાલીમી કૌશલ્યોમાં ક્ષમતા વિનાના અપૂર્ણ અને અધૂરા રહે છે। ઉપસહાર આપણે માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ અને વિકાસ ઉપરાંત તેની સંકલ્પના મહત્ત્વ તેના લાભો અને મર્યાદાઓ તેમજ તેના ઉપર થયેલા સંશોધનો અને તેના નિષ્કર્ષોની ચર્ચા કરી। આ ઉપરથી એટલું તો ફલિત થાય છે કે માઇક્રો ટીચિંગની પ્રયુક્તિ ચીલાચાલુ પ્રશિક્ષણ કાર્યક્રમને વધુ અસરકારક બનાવે છે। શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવામાં આ પ્રયુક્તિ વધુ ઉપકારક બની શકે તેમ છે।